નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી. હું છું આપની સાથે વિક્રમ. જવાબ તો જોઈશે જ. માં આજે વાત કરવી છે જળ સંચય અને જળ સંગ્રહની. અનેક મોટી યોજનાઓની મોટી મોટી વાતો કરવામાં આવે છે. આવા જળ સંચયથી ખેડૂતોને પૂરતું પાણી મળી રહે, ખેડૂતોના ખેતરોમાં મબલક પાક થાય, આવી ઘણી બધી આશાઓ આપવામાં આવતી હોય છે. અને જળ સંચય માટે જ ચેક ડેમ પણ બનાવવામાં આવે છે. પણ એ ચેક ડેમ બનાવ્યા પછી એનું શું થાય છે, એની સમારકામ વિશે ક્યારેય કોઈ વાત કરે છે? જળ સંચય, જળ સંગ્રહ યોજનાઓની વાતો શું માત્ર કાગળ પર જ રહી જાય છે? યોગ્ય સમયે મરામત ન થાય તો કરોડોના ખર્ચે બનેલા સેંકડો ચેકડેમ એ કંકાલ બની જતા હોય છે. અને એવી જ હાલત થઈ છે અમરેલી જિલ્લાના ચેકડેમની. અમરેલી જિલ્લામાં ચેકડેમની હાલત દયનીય બની છે. અમરેલી જિલ્લામાં વડિયા અને ચારણિયા વચ્ચે ચેકડેમની હાલત એ ખૂબ જ ખરાબ છે, જેમાં તંત્રની બેદરકારીથી લાખો લીટર પાણીનો વેડફાટ થતો સામે આવ્યો છે. છતાં તંત્ર આંખ આડા કાનની નીતિ અપનાવી રહી છે. ખેડૂતોના ફાયદા માટે બનાવેલા આ ચેકડેમથી જ ખેડૂતોને વધુ નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ સમસ્યા એ પણ છે કે ચેકડેમોમાં ઉદભવતી લીકેજની સમસ્યાથી પાણી વહી જતા દર વર્ષે પાણીની કટોકટી વર્તાતી હોય છે. ખેડૂતોને સિંચાઈ અને ભૂગર્ભ જળ જળવાઈ રહેવા માટે આ પ્રકારના ચેકડેમ અને આડબંધ ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે. પરંતુ ચેકડેમના નાનકડા ગાબડાને લઈ તંત્ર દ્વારા કોઈ જ દરકાર નહીં લેવાતા આખરે ખેડૂતો આ ચેકડેમની અંદર મોટું ગાબડું એ ખેડૂતોને નુકસાનદાયક બન્યું છે. હવે પાણી આ ગાબડામાંથી વહી જવાને લઈને સિંચાઈને લઈ ખેડૂતોને સમસ્યા સર્જાય છે. ધૂળવાળી રેતી, કપચી અને સિમેન્ટનો યોગ્ય માપદંડ ન આધારે ઉપયોગ ન કરાતા ચેકડેમની ગુણવત્તા સામે પણ મોટો પ્રશ્ન થાય છે. કામગીરીમાં ભારે વેઠ ઉતારાતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠે છે. થોડા સમયમાં જ દિવાલો પર તિરાડ પડી જાય છે, કાંકરા ખરી ગાબડાઓ પડી જતા ચોમાસાનું પાણી એ સંગ્રહ થવાને બદલે વહી જાય છે. ત્યારે આજે જવાબ તો જોઈશે જ માં વાત કરીશું તૂટેલા ચેકડેમ જળ સંચય સામે સવાલ. સરકાર દ્વારા ખેડૂતો અને ગામડાઓના ફાયદા માટે અમરેલી જિલ્લાના કુલ નાના મોટા મળીને 3,285 ચેકડેમો બનાવાયા છે. પરંતુ મોટાભાગના ચેકડેમો એ તૂટેલી હાલતમાં દેખાય છે. બે ધ્યાને તંત્રને ખેડૂતો દ્વારા અનેક રજૂઆત કરાય, પરંતુ તંત્રને ધ્યાને આવતું જ નથી. ત્યારે આજે આ વિશે ચર્ચા કરીએ, પહેલા નજર કરીશું અહેવાલ પર. અમરેલી જિલ્લાની અંદર સરકાર દ્વારા ગામ અને ખેડૂતોને ફાયદો થાય તેવા હેતુથી નદી નાળાઓમાં ચેકડેમો બનાવવામાં આવ્યા છે. અને આ ચેકડેમ બનાવવાનું કારણ કે નદીમાંથી વહી જતું પાણી રોકાશે અને ગામોના અને ખેડૂતોના ખેતરોના તળ ઊંચા આવશે, જેને લઈને ખેડૂતોને પોતાના પાકોને પિયત માટે પાણીની ખેંચ ન પડે અને ગામડામાં પીવાના પાણીની મુશ્કેલીઓ ન ઉદ્ભવે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જિલ્લાના મોટા ભાગના ચેક ડેમોની પરિસ્થિતિ દયનીય હાલતમાં જોવા મળી રહી છે. ક્યાંક ક્યાંક તો ચેક ડેમોનો અસ્તિત્વ પણ જોવા મળતો નથી, તો ક્યાંક ચેક ડેમોમાં મસ મોટા ગાબડાઓ જોવા મળે છે. ત્યારે સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા માત્ર ને માત્ર સ્થળ મુલાકાત લઈને એ જતા જ રહે છે. આ ગામનો મોટામાં મોટો જો ચેકડેમ હોય તો આ જંગલબાગનો ચેકડેમ છે. એને હું જ્યારે સરપંચ હતો ત્યારે 10 લાખ રૂપિયાનું એસ્ટિમેટ બનાવેલું અને વાડદોડિયા સાહેબે આ એસ્ટિમેટ બનાવીને વાડદોડિયા સાહેબ ત્યારે નિવૃત્ત થઈ ગયા, તોય આ હજી ચેકડેમ રિપેરિંગ નથી થયો. ફક્ત ને ફક્ત આજે હમણાં 15 દિવસ પહેલાં ખેડૂતોએ 20,000 રૂપિયા સ્વખર્ચે 20,000 રૂપિયા ખર્ચી અને કાચો પાળો બાંધેલો છે, જે આપના માધ્યમથી જોઈ શકો છો. આ ચેકડેમ જો રિપેરિંગ જિલ્લા પંચાયત દ્વારા રિપેરિંગ કરવામાં આવે તો ખેડૂતોને મોટામાં મોટો ફાયદો થાય એમ છે, એવું મારું માનવું છે. ખેડૂતોને સિંચાઈ અને ભૂગર્ભ જળ જળવાઈ રહે તે માટે આ પ્રકારના ચેકડેમ અને આડબંધ ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે. પરંતુ ચેકડેમના નાનકડા ગાબડાને લઈ તંત્ર દ્વારા કોઈ જ દરકાર નહીં લેવામાં આવતા આખરે ચેકડેમમાં મોટું ગાબડું સર્જાયું છે. હવે પાણી આ ગાબડામાંથી વહી જાય છે અને સિંચાઈને લઈને ખેડૂતોમાં સમસ્યા સર્જાય છે. બીજી બાજુ આપણે જોઈએ તો અમરેલી જિલ્લાનું છેવાડાનું તાલુકા મથકનું વડિયા ગામ અને આ ગામમાં આવેલ સુઓ નદી, જેમના પર બંધાયેલો સુરો એક ડેમ,
અને આ ડેમના નીચાણના ભાગમાં સુરો નદીનો મોટામાં મોટો ચેક ડેમ છેલ્લા 5-1 વર્ષથી તૂટેલી હાલતમાં છે. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી, તંત્ર માત્ર ને માત્ર વાતો જ કરી રહ્યું છે. જે ખેડૂતો માટે ચેકડેમો બનાવવામાં આવેલા છે, આવેલા હતા, જે ચેકડેમો દ્વારા ખેડૂતોનું પાણીનો સ્ટોક થતો અને શિયાળુ પીત અને ઘણા ચેકડેમો તો એવા હતા કે જે નદીઓ ચાલુ ચાલુ રહેતી એટલે ઉનાળુ પીત પણ લઈ શકાતું. હાલમાં અત્યારે તમે અમરેલી જિલ્લાના કોઈ પણ ગામમાં નીકળો, એની અંદર એટલી બધી ચેકડેમની હાલત ખરાબ છે કે ગામની અંદર 70-80% ચેકડેમો તૂટેલા છે, અને જે તૂટેલા નથી, જે સાજા છે, એની અંદર પાણીનો કોઈ સ્ટોક થતો નથી. આવી હાલત છે. અને ચેકડેમો તૂટવાના કારણ ઘણા બધા છે. વધારે પ્રમાણમાં વરસાદ આવ્યો હોય તો તૂટી ગયો હોય, તો એનું વર્ષ દરમિયાન સરકારે અથવા જે પણ ડિપાર્ટમેન્ટને આવતું હોય, ડિપાર્ટમેન્ટને એનું રિપેરિંગ કરવું જોઈએ. રિપેરિંગ થાય તો જ પાણીના તળ ઊંચા આવે, ખેડૂતોને બીજી સિઝનનો લાભ મળે. જેમ ચોમાસા દરમિયાન જે પાણીનો લાભ મળે છે, એમ શિયાળામાં પણ લાભ મળવો જોઈએ અને ઉનાળામાં પણ લાભ મળવો જોઈએ. આપણો વિસ્તાર ખેતીવાળો વિસ્તાર છે. અત્યારે 90% ખેડૂતો અહીંયા 90% માણસો ખેતી ઉપર જ નિર્ભર છે. તો અત્યારે ખેડૂતો માટે સરકારે અત્યારે જે પણ સિંચાઈ યોજના છે એને એક્ઝિક્યુટ કરવી જોઈએ. અત્યારે અમરેલીમાં હાલ સુધી વરસાદ થયેલા છે, લાગી ગયા છે સિંચાઈ પાણી ત્યાં રોકાય છે, અને હાલના તબક્કામાં 90% તો ચેકડેમ તૂટેલી હાલતમાં છે. હજી હમણાં સુધી વરસાદ થયેલા છે, તો પાણી ત્યાં રોકાય નહીં, તો પાણી ન રોકાવાને કારણે કોઈને ફાયદો ન થાય, ગામ તળેમાં ફાયદો ન થાય અને ખેડૂતને પણ કઈ ફાયદો ન થાય. જો ચેકડેમ બધા હાજા હોય તો આ લોકો માટે, ખેડૂત માટે અને ગામ તળ માટે ઘણી પરિસ્થિતિ સારી હોય છે. હજી તો ચોમાસું ગયા ને અંદાજે 2-2.5 મહિના જેવો જ સમય ગયો છે, પણ ત્યાં તો એક પણ જગ્યાએ પાણી ક્યાંય ભરાયેલું નથી. એનું કારણ મુખ્ય ને મુખ્ય ચેકડેમ તૂટેલી હાલતને કારણે. જિલ્લાના મોટા ભાગના ડેમો તૂટેલા છે એવું બધી જગ્યાએ તપાસ કરતા જાણવા મળેલું છે. તો આ તકે, વહેલી તકે જો આ ચેકડેમો રિપેર થાય તો આવતા ચોમાસાની અંદર તમામ ખેડૂતોને અને ગામ લોકોને બધાને પાણી માટેનો ખાસ લાભ મળે. અમરેલી જિલ્લાના અનેક ચેકડેમો તૂટી ગયેલા છે, એને ઘણા વર્ષો થઈ ગયા છે. સરકારે આજ દિન સુધી ચેકડેમો રિપેર નથી કર્યા, કાંઈ એમાં ધ્યાન નથી દીધું. ચેકડેમો બનાવવાનું કારણ એક જ હતું કે એમાં પાણી ભરાઈ રહે, ખેડૂતોને પાણી ઊંડા તળાવ જાય અને ખેડૂતોને પાક હોય એને પાણી પીવામાં કામ આવે, એટલા માટે ચેકડેમો બનાવેલ છે. આજ દિન સુધી ચેકડેમો તૂટી ગયેલા છે. સરકાર સૂતી છે, વિકાસના બમગોળા પડે છે, પણ આ ખેડૂતના પ્રશ્નને ઉજાગર કરતા નથી. ઘણી રજૂઆતો જિલ્લામાંથી થઈ છે, પણ તંત્ર કઈ ઘોર નિંદ્રામાં સૂતું છે, કઈ ધ્યાન કશું દેતું જ નથી. તો આપના માધ્યમથી હું ગુજરાત સરકારને એટલી જ વિનંતી કરવા માંગુ છું કે જલ્દીમાં જલ્દી ચેકડેમો રિપેર કરી અને ત્યાં પાણી ભરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવામાં કામ લાગે. આખરે કંટાળીને ખેડૂતોએ છેલ્લા 15 દિવસ પહેલા 20,000 રૂપિયાનો ખર્ચ કરી ચેકડેમની બંને સાઈડોમાં માટીનો પાળો બાંધી દીધો છે. ત્યારે ખેડૂતોને ઉપયોગી થતા ચેકડેમો માત્ર ને માત્ર દેખાવ અને શોભાના ગાંઠિયા સમાન હોય તેવું જણાઈ રહ્યું છે. ખેડૂતો પોતાના ખર્ચે ચેકડેમો રિપેર કરતા હોય એવું પણ ક્યાંક જોવા મળ્યું છે. પરંતુ તંત્રને અને સરકારને આ ખેડૂતોની વેદના ક્યારે ધ્યાને આવશે અને પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે એ જોવાનું રહેશે. ખેડૂતોને પોતાના પાકો માટેથી મહત્વની જે જરૂરિયાત હોય તો એ છે પાણી, અને આ પાણીની જરૂરિયાત માટેથી સરકારે નદી નાળાઓમાં ચેકડેમો બાંધ્યા છે, અને આ ચેકડેમો બાંધ્યા છે અને ઘણો લાંબો સમય વીતી ગયો છે. પરંતુ આજે આપણે ચેકડેમોની સ્થિતિ જાણવા માટે અહીંયા પહોંચ્યા છીએ. ત્યારે આ ચેકડેમની સ્થિતિઓ, જો કે અમરેલી જિલ્લામાં 90% ચેકડેમો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, અને આ ચેકડેમો બાંધવાથી જે ચોમાસા દરમિયાન જે પાણી નદીમાં વહેતું હોય એ વહી ન જાય તેવા હેતુથી આ બંધ બાંધવામાં આવ્યા હોય છે.
અને આ બંધ બાંધવાથી ખેડૂતોને પોતાના પાકોમાં પિયત માટેથી પાણીની મુશ્કેલી ન પડે તેવા હેતુથી આ બંધ બાંધવામાં આવેલા હોય છે. અને ગામના લોકોને પણ પીવાના પાણીની જે સમસ્યાઓ ન ઉદ્ભવે, જમીની પાણીના તળ ઊંચા આવે તેવા હેતુથી આ બંધ બાંધવામાં આવેલા હોય છે. પરંતુ આજે અમરેલી જિલ્લાની અંદર નાના મોટા મળીને કુલ 3285 ચેકડેમો બાંધવામાં આવેલા છે. અને આ ચેકડેમોની આપણે રિયાલિટી ચેક કરી છે ત્યારે આ ચેકડેમો છે એ ચેકડેમો 90% આસપાસ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે ગામના આગેવાનો, ગામના મુખ્ય હોદ્દેદારો હોય છે, જિલ્લાના જે હોદ્દેદાર છે, ખેડૂતોની અનેક વખત આ ચેકડેમો રિપેર કરવાની માંગણીઓ ઉદ્ભવી છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી આ રિપેરિંગ કરવામાં ન આવ્યું હોય તેવું પણ જાણવા મળ્યું છે. એક ગામની અંદર તો ખેડૂતોએ 15 દિવસ પહેલા 20,000 રૂપિયાનો સ્વખર્ચો કરી બંને સાઈડોમાં કાચી માટીથી પાળાઓ બાંધવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા મસ મોટી વાતો કરવામાં આવે છે કે ખેડૂતોને લાભ થશે, ખેડૂત આગળ વધશે. હવે આ પાણીની જ સમસ્યા ઉદ્ભવતા ખેડૂતો કઈ રીતે આગળ વધશે એ પણ મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. પરેશ પરમાર, TV13, અમરેલી. ત્યારે આજે જવાબ તો જોઈશે જ માં. જળ સંચય અને જળ સંગ્રહની આ યોજનાઓ જે માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે, આ જ ચર્ચા પર આપણી સાથે જોડાયા છે સત્યમ મકાણી, અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ, અને સાથે જ દિલીપ સખિયા જોડાઈ ગયા છે, ભૂતપૂર્વ પ્રમુખ ભારતીય કિસાન સંઘ. આ બંનેનું અમારી આજની આ વિશેષ ચર્ચામાં ખૂબ જ સ્વાગત છે. સૌથી પહેલા તો સત્યમભાઈ, આપની પાસેથી જાણવું છે કે આખી આજે ઘટના જે સામે આવી છે, આજે અમરેલીની આ ઘટના જ્યારે સામે આવી છે, જે ખેડૂતોને ચેકડેમ જે ફાયદો કરવો જોઈએ એ નુકસાન કરી રહ્યું છે, આખી ઘટના વિશે આપના જે અભિપ્રાય રહ્યા છે, આપનો જે અનુભવ રહ્યો છે એના વિશે જણાવજો. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર TV13 કે આ જે ચેકડેમો છે તેની અંદર અત્યારે હાલમાં 90% ચેકડેમો તૂટેલા છે અમારા વિસ્તારમાં, આખા અમરેલીની અંદર. જે ખેડૂતોને ફાયદો કરવા માટે જે તે સમયે ભૂતપૂર્વ સરકારોએ કે વર્તમાન સરકારોએ બાંધેલા હતા તેના છેલ્લા 20 વર્ષથી એક પણ ચેકડેમ, 20 થી 25 વર્ષથી એક પણ ચેકડેમ રિપેર નથી થયું. જયારે કુલ ચેકડેમ આપણે પહેલી 60-40ની યોજના આવી હતી, 60-40ની યોજના આવી એની અંદર બહુ બધા ચેકડેમ બન્યા હતા. ત્યાર પછી 80-20ની યોજના આવી, 80-20ની યોજનાની અંદર થોડાક ચેકડેમ બન્યા. ત્યાર પછી 90-10ની યોજના આવી, 90-10ની અંદર બહુ આંગળીના વેઢે ગણી શકાય એવા ચેકડેમ બન્યા. ત્યાર પછી સરકારે આ યોજના બધી સદંતર બંધ કરી, અને બંધ કરી અને પછી અત્યારના હાલ તબક્કામાં એક પણ ચેકડેમ રિપેર નથી થતો, કે જ્યાં થાય છે તો બહુ ઓછા પ્રમાણમાં ચેકડેમ રિપેર થાય છે, જેના હિસાબે ખેડૂતોને પાણી અત્યારે અમારી વિસ્તારની અંદર નદીઓ જોવાઈ ગઈ છે. શિયાળાની અંદર છેલ્લા 2 પાણ પાવા માટે પણ ખેડૂતોને ફાફા પડે છે. અહીંયાથી ગોઠવી લાઈનો લાંબી કરી કરી અત્યારે ખેડૂતો છેલ્લા પાણ કાઢે છે, એવી અત્યારે હાલની પોઝિશન અમારે આવી છે. નદીઓ જેલી હતી સુકાઈ ગઈ છે, એવી અમારી રિયાલિટી પરિસ્થિતિ છે અમરેલીની. બિલકુલ દિલીપભાઈ, આપની પાસે આવી આજ મુદ્દે વધારે વાત કરવી છે. જળ સંચય ઉપર આપે ઘણી બધી કામગીરી કરી છે, તો આખી જે આ ઘટના જે સામે આવી છે અમરેલીમાંથી, આજે ચેકડેમની ઘટના સામે આવી છે, માત્ર અમરેલીની નથી, આ બહુ જ મોટો મુદ્દો છે અને આપ પણ બહુ સારી રીતે જાણો છો. આખા મુદ્દાને કઈ રીતે આપ જુઓ છો, અને આજે ચેકડેમ જે બની રહ્યા છે પણ સમારકામ નથી કરવામાં આવતું, જે ખેડૂતોને જે ફાયદો મળવો જોઈએ ચેકડેમથી એ નથી મળી રહ્યો, આખી આ ઘટનાને કઈ રીતે જુઓ છો? કેને બહુ અગત્યનો જે મુદ્દો છે ને એ મુદ્દાને આજે મને ટેકનિકલ વિભાગમાં મને મારો અવાજ આવે છે મિત્રો, ખૂબ અગત્યના મુદ્દાને TV13 આજે વાચા આપી છે, ખૂબ જરૂરી હતો. એક ખેડૂત આગેવાન તરીકે અમે ખેડૂતોની પાસે અને ગામડાઓમાં જે પણ મુસાફ જે પણ મીટિંગો કરી, જ્યારે પણ અમે ગામડાઓના પ્રવાસે ગયા, એમાં ખેડૂતોના નાના મોટા જે પણ પ્રશ્ન હોય ને એમાં અગત્યનો વધારેમાં વધારે ફરિયાદ કોઈ હોય ને તો એ પાણી, ચેકડેમ, તળાવ, કેનાલ અને આ મોટામાં મોટી કાયમી ફરિયાદ રહી. એનું કારણ છે, ઘણા બધા કારણો છે. કારણ કે સૌરાષ્ટ્ર એક એવી
ધરતી છે કે ત્યાં કોઈ પણ જાતની મોટી નદી નથી. આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો કે ત્યાં તાપી છે, નર્મદા છે, જે ઉત્તર ગુજરાતની ઉપરના ભાગની વાત કરવામાં આવે તો કે તાપી છે, નર્મદા છે, મહીસાગર છે, સાબરમતી છે, એ માંડલી એવી મોટી એક પણ સૌરાષ્ટ્રમાં નદી નથી. અને સૌરાષ્ટ્રની ધરતી છે ને પથરાણ અને ડુંગરાળ છે. જે પણ વરસાદ પડે છે, વરસાદ પડે છે એમાંનો 80% પાણી દરિયામાં ચાલ્યું જાય છે. જે તે સમયની વાત કરવામાં આવે, આજે મારા આટલા વર્ષના ખેડૂતોના આગેવાન અને આ પાણીમાં જે અમે કામ કરી રહ્યા છે એના નીચોળની હું વાત કરું છું. મહત્વની વાત કરવામાં આવે ને તો 1986-87 આપણે જે દુષ્કાળ પડ્યા અને એ દુષ્કાળ પછી ચેક ડેમની પ્રેરણા જાગી અને ત્યાર પછી રાહત કામથી મોટા મોટા તળાવો બન્યા, ક્યાંક ને ક્યાંક ધીમે 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 સરોવર બન્યા. પછી આપના માનનીય મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે આ વિષયમાં બહુ ગતિ આપી. 1991 થી માંડી અને 2000 લગીમાં પુષ્કળ પ્રમાણમાં ચેક ડેમો બન્યા. આજે એને 25 વર્ષ થઈ ગયા. તો સ્વાભાવિક છે કે 10 વર્ષે નાનું એવું ઘર હોય તો પણ ક્યાંક મરામત માંગતું હોય, કલર કામ માંગતું હોય. આ તો જંગલની અંદર ખુલ્લા વાતાવરણની અંદર બનેલા ચેક ડેમો છે. તો શું થયું કે હાલની પોઝિશનમાં ક્યાંક ચેક ડેમ તૂટી ગયા છે, ક્યાંક જે તે સમયે એમને નીચી ઊંચાઈ નીચી સપાટી રહી ગઈ છે એટલે કોઈની ઊંચાઈ વધારવાની જરૂર છે, ક્યાંક એવા સ્થળ છે કે જ્યાં માટી ભરાઈ ગઈ છે કે જે જગ્યાએ ખેડૂતો માટી કાઢી શકે એમ નથી, તો એવા પણ ડેમ અત્યારે ઘણા સમય ડેમો અત્યારે નહીં બરાબર પાણી સમય છે એટલે કે એનું આઉટપુટ મળતું નથી. તો આવા ડેમોને ખાસ મરામત કરવાની જરૂર છે. બીજા નંબરની અંદર વાત જોઈએ તો છેલ્લા 4-5 વર્ષની અંદર વાતાવરણ યાને કે ભૌગોલિક પરિસ્થિતિમાં ખૂબ વાતાવરણમાં ફરક થયો છે કે જ્યાં વરસાદ ક્યાંક પડે ક્યાંક ન પડે પણ એની અતિભાર વરસાદ પડે છે. હું આ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 2-4 વાવાઝોડા ગયા, 2-4 હોનારત થઈ પાણીની. ખાસ અમારા 2 વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાની અંદર લાલપુરથી માંડી અને કાલાવડ તાલુકા લગી રાજકોટના સરહદની અંદર 40-45 ગામની અંદર એટલો મોટો વરસાદ પડ્યો કે 25 ઇંચ વરસાદ પડવાના હિસાબે એ એરિયાની અંદર જે 40-45 ગામમાં જે પણ ડેમ હતા એમાં 90% ડેમમાં નુકસાન થઈ ગયું છે. તો આ વાતાવરણની અંદર ક્યાં ફરક પડ્યો છે કે એના કાંઠા ધોવાઈ જાય, ડેમ ઉભું હોય પાણી પાણી ન વહી શકે. તો આવા ઘણા બધા હવે સરકારની વાત કરવામાં આવે તો જ્યારે જે તે સમયે ડેમ બન્યા હતા એ કહેવાય ને કે 60-40 છે, 80-20 છે, છેલ્લે 90-10ની પણ યોજના આવી. પરંતુ હાલ એટલા પોઝિશનમાં અધિકારીઓ દ્વારા ડેમના કામ થાય છે, નથી થતા હું નથી કહેતો, પણ જે પ્રમાણમાં રિપેર થાય છે એના કરતા વધારે પ્રમાણમાં દર વર્ષે નુકસાન થાય છે. તો આ રેશિયાને આંબવા માટે આની સ્પીડ વધારવાની જરૂર છે. જ્યાં વખતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમારી ગીર ગંગા પરિવાર સંસ્થાની રજૂઆતને ધ્યાનમાં રાખી અને એને 80-20ની યોજના પણ કાઢી દીધી, પરંતુ સમયગાળો ટૂંકો હોવાના હિસાબે અમુક જગ્યાએ કામની શરૂઆત થઈ પણ પછી વરસાદ આવવાના હિસાબે બંધ રહ્યો. આ વખતે પણ અમે એને રજૂઆત કરી છે કે ભાઈ આ આ કામ વહેલું ચાલુ થાય તો ખેડૂતોને ફાયદો થાય. બીજી જ એવી વાત છે કે સુજલામ સુફલામની યોજના સરકાર હતી. જી દિલીપભાઈ, આપણી પાસે આવું છું, એક બીજે પણ મુદ્દે આના વિશે વધારે વાત કરી છે, પણ જે રીતે આખી અમરેલીની ઘટના સામે આવી છે, સત્યમભાઈ આપને પણ પૂછવા માંગીશ કે આજે અમરેલીની ઘટના આવી છે, જે ચેકડેમની વાત થઈ રહી છે, ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે, સ્વાભાવિક છે, અને ત્યાં સાંભળવામાં નથી આવતું તંત્ર દ્વારા. બીજો સવાલ એ થાય છે કે જે માહિતી મળી છે કે ખેડૂતો એ પોતાના ખર્ચે પણ ચેકડેમને સુધારવા માટે, સમારકામ કરવા માટે મહેનત કરી રહ્યા છે. અત્યારે ખેડૂતોની હાલ પોઝિશન એવી છે કે સરકારના ભરોસે બેસી શકાય એવી પોઝિશન જ નથી. જો સરકારના ભરોસે બેસે, આટલા વર્ષોથી બેઠા છે અમારા વિસ્તારના માણસો, આ વર્ષે થાય, આ વર્ષે હું 5 વર્ષ સરપંચ રહી ગયો, અનેક લેટરો દીધા, ડિપાર્ટમેન્ટને દીધા, સરકારને દીધા, પણ એક પણ ચેકડેમ મારા ગામનું, મારું હનુમાન ખીજડીયા ગામ છે વડિયા તાલુકાનું, સિંગલ ચેકડેમ રિપેર નહોતું થયું. એટલે અમારા વિસ્તારના અત્યારે ખેડૂતો હવે પોતે જાગૃત થઈ અને વિચારે છે કે હવે જો પાણી બચાવવું હશે, આપણી ખેતી બચાવવી હશે, આપણા બાળ બચ્ચાને બચાવવા હશે, તો આપણે જ આપણા પાવડા તગારા, જે આપણું આપણા વડીલોએ જે આપણે શસ્ત્ર આપેલું છે, જે આપણે નારો આપેલો છે જય 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 જવાન જય કિસાનનો, તેને સાર્થક કરી અને પોતાની જાતે જ કરી અને ચેકડેમ બનાવવા પડશે. એવો મારે એક વડિયાનો દાખલો છે, જે ખેડૂતોએ 20,000 રૂપિયા જેવો આ રકમ ઉઘરાવી બે બાજુની સાઈડમાં
માટીના પાડા કરી અને પાણી રોકવાનો પ્રયાસ કરેલો છે અત્યારે હાલની પોઝિશનમાં. બિલકુલ સતીનભાઈ, એક બીજી વાત પણ પૂછવી છે કે ત્યાં કેટલા એવા ચેકડેમ હશે કે જે અત્યારે કાર્યરત હશે અને ઘણા ચેકડેમ જે છે એવા પણ હશે કે જે સમારકામ જ્યાં માંગતું હશે. અમારા વિસ્તારમાં અત્યારે 70-80% ચેકડેમ તૂટેલા છે સાહેબ. 80% ચેકડેમ અત્યારે તૂટેલા છે. માત્ર તમને 20% ચેકડેમ એવા મળશે કે જેની ઊંચાઈ 1 મીટર હશે. 1 મીટર એટલે કે એનો ઘેરાવો તમે જુઓ ને તો પાણી થોડુંક જ સમાય, બાકી એની અંદર પાણી સમાય નથી. અને એની ઊંચાઈ લેવાની પણ જરૂર છે, 1.5 મીટર 2 મીટર લગીને ઊંચાઈ પણ લઈ શકાય એવી પોઝિશન છે ત્યાં જગ્યા ઉપર, કે જેથી ચેકડેમ મોટું થઈ શકે, પાણીનો ઘેરાવો વધી શકે અને પાણીનું સ્તર વધી શકે, તો ખેડૂતોના કુવા રિચાર્જ ઝડપથી થઈ શકે, પાણીનો સંગ્રહ વધી જાય. બિલકુલ દિલીપભાઈ, આ એક બહુ જ મોટી ગંભીર સમસ્યા કહેવાય કે ખેડૂતો એટલી હદે પરેશાન થઈ ગયા છે કે પોતાના ખર્ચે એ ચેકડેમના સમારકામ કરાવી રહ્યા છે. લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે પણ છતાં કેમ તંત્ર સાંભળી નથી રહ્યું, અથવા તંત્ર કેમ એ સમારકામની કાર્યવાહી છે નથી કરી રહ્યું? મહત્વની વસ્તુ કહીને કે પાણી એક જેવી જરૂરિયાત જેવી વસ્તુ છે કે હવા પછી મહત્વની વસ્તુ તો પાણી. પાણી ન હોય તો આ જીવ સૃષ્ટિ પોસિબલ જ નથી. તો આ પાણી બચાવવું એ બધાની નૈતિક જવાબદારી છે. એક સમય એવો હતો કે 5-10-15 ફૂટે પાણી હતા, પણ દિવસે દિવસે પાણી કાઢવાની ટેકનોલોજીમાં વધારો થયો. કે પેલા કઈ તો કે પાણી સિંચતા, પછી ડંકી આવી, ટ્યુબવેલ આવ્યા, પછી સબમર્સિબલ મોટર આવી અને આપણે બોર કરતા ગયા. કોઈ ભાઈ 100 ફૂટનો કરે, બાજુવાળો 200 ફૂટનો, 500 ફૂટનો, 1000 ફૂટ, 2000 ફૂટ, 3-3000 ફૂટના બોર કરી અને આપણે પાતાળમાંથી પાણી ખેંચવાનો પ્રયત્ન કરીશ. પરંતુ ક્યારેય કોઈને વિચાર ન આવ્યો કે આ પાણીને રિચાર્જ કરવામાં ધ્યાન દેવું જોઈએ. અત્યાર લગી મેં આપણે પાણી કાઢવાનું ધ્યાન દીધું. સરકારને અમે પણ ખૂબ રજૂઆત કરી. મેં કીધું ને કે સરકાર દ્વારા ક્યાંક નાના મોટા કામ ચાલુ છે, પરંતુ જે કામ કરી રહ્યા છે એના પ્રમાણમાં નુકસાન વધી ગયું છે કે નુકસાનનું પ્રમાણ વધારે છે. મહત્વની વસ્તુ કઈ તો અમે પણ એક એનજીઓ ચલાવી છે, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ. ગયા વર્ષે અમે 125 તળાવ ક્યાંક કોકને રિપેરિંગ કર્યા, કોઈની ઊંચાઈ વધારી, જરૂર પડે નવા બનાવ્યા, ક્યાંય ડિપ્ટિંગ કર્યું અને 100% લોક ભાગીદારી. હાલની પણ પોઝિશન એ અત્યારે પણ અમારી સંસ્થા દ્વારા 4 જગ્યાએ ચેકડેમનું કામ ચાલુ છે. મહત્વની વસ્તુ છે કે લોકોમાં પણ અવેરનેસ આવે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે આ એવું વિશાળ કામ છે કે લોકોએ પણ જોઈન્ટ થવાની જરૂર છે, સરકારે પણ આમાં ખાસ ધ્યાન દેવાની જરૂર છે. કારણ કે પાણી હશે તો જ પ્રકૃતિ છે. આજે 1 કિલો અનાજ પકવવાની અંદર પણ 50 લિટર પાણી જોઈશે. આ પાણીનું મૂલ્ય છે. તો વરસાદ રૂપી જે અમૃત પાણી પડે છે એ પાણીને ટકાવવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે. હું તો સરકારની સાથે સાથે, સરકારે તો કામ કરવાની જરૂર છે પણ એની સાથે સાથે ખેડૂત અને લોકોને પણ અપીલ કરું છું કે ભાઈ આપના ખેતરની અંદર નાની ખેત તલાવડી હોવી જોઈએ. કેમ ચોમાસાના 4 મહિનામાં નાના મોટા 8-10 વરસાદ પડે છે, એમાં 4-5 વરસાદ એવા હોય કે ખેતરની બહાર માન થોડું પાણી નીકળે છે, તો આ પાણી બચવું જોઈએ. કહેવાય ને કે ખેતરનું પાણી ખેતર મારીએ, સીમનું પાણી સીમ મારીએ, ગામનું પાણી ગામ મારીએ. એવા તળાવો બનવા જોઈએ. ગામના આગેવાનોએ પણ આ વિષયમાં ધ્યાન દેવું જોઈએ. પંચાયતોએ પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન દેવું જોઈએ. ગામમાં જે પણ સુખી સંપન્ન લોકો છે, સિટીની અંદર રહી અને મોટા ઉદ્યોગ કરી રહ્યા છે, એ લોકોએ પણ આ વિષયમાં થોડુંક ફંડ વાપરવું જોઈએ અને પાણી બચે એવો દરેક લોકોએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ. તો જ આ વિશાળ કાર્યને પહોંચી શકાય. હું પણ ગામડાથી જોડાયેલો છું, એક ખેડૂતનો દીકરો છું. આપણે ગામનું સર્વે કરવામાં આવે તો ગામની અંદર શું થાય કે જો સમાજ બનાવવો હોય તો સરકારના રૂપિયા વિના સમાજ બને, ગેટ પણ બને. આપણે નાના મોટા એવા કેટલા કાર્યક્રમો કે સરકાર રૂપિયા ન આપે છતાં ગામના સહયોગથી બની રહ્યા છે. તો હું લોકોને પણ અપીલ કરું છું, બધાથી કિંમતી અને મહત્વની વાત હોય તો એ પાણી છે. તો આ ડેમ બનાવવામાં પણ લોકોએ જાગૃતિ લાવવાની જરૂર છે. જ્યાં પણ સરકારી કામ ચાલે છે ક્યાંય નબળું કામ ન થાય એની દેખરેખ રાખવી, એ પણ એક લોકોની નૈતિક જવાબદારી છે. અને વધારેમાં વધારે લોકો આમાં જોડાય અને પોતાના ગામની અંદર વધારેમાં વધારે ચેકડેમનું કામ થાય, એ પણ એક લોકોની જાગૃતિની જરૂર છે. બીજી એવી મહત્વની વાત કે સુજલામ સુફલામની યોજના સરકાર કાઢી રહી છે, પરંતુ એનો ભાવ બહુ નીચો છે. જે ભાવ 1 ઘન મીટરનો મિનિમમ હોવો જોઈએ એના પ્રમાણમાં બહુ નીચો છે અને એની અંદર પણ હાથ ચાલીની યોજના છે. એટલે પ્રમાણમાં જે કામ થવું જોઈએ એ કામ થતું નથી. એટલે સરકારે આ યોજના પણ સુધારવાની જરૂર છે
અને મેક્સિમમ ખેડૂતોને 305 દિવસ ખેતરની અંદર માટી લેવાની છૂટ છે. આપણા પોરબંદર એવા ઘણા બધા જિલ્લા છે કે એની અંદર ખેડૂતોને ડેમ ખોદવું હોય તો ક્યાંક ને ક્યાંક અમુક વિભાગના અધિકારીઓ દ્વારા હેરાનગતિ થાય છે, તો ત્યારે પણ ડેમનું કામ નથી થતું. તો સરકારે આ વિષયમાં પણ ધ્યાન દેવાની જરૂર છે કે વધારેમાં વધારે ડેમ ઊંડા થાય, લોકોને નડતરરૂપ ન થાય, અને ડેમની અંદર જે સંસ્થાઓ જે ખેડૂતો કામ કરતા હોય એને ખાતા દ્વારા મદદ તો નહીં પણ નડતર ન થવા જોઈએ, એ પણ એક સરકારની નૈતિક જવાબદારી છે. તો આ ઘણા બધા કામમાં સરકારને આગળ આવી અને આ હું તો કહું કે આ પુણ્યનું કામ છે, પ્રકૃતિનું ધ્યાન રાખવું અને પાણી સાચવવું, તો આ વિષયમાં દરેક લોકોએ ધ્યાન દેવું જોઈએ. બિલકુલ જી સાહેબ. જી દિલીપભાઈ, સત્યમભાઈ, બાપ અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આજની ચર્ચામાં અનેક સવાલો થઈ રહ્યા છે, આ ચેક ડેમનું સમારકામ કરવા માટે તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે, લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે, એનો જવાબદાર કોણ? આશા રાખીએ કે તંત્ર એની જે કામગીરી છે એની ઝડપ વધારે, ભૂગર્ભ જળ જળવાઈ રહેવા માટે ચેકડેમ કેમ શોભાના ગાંઠિયા બન્યા છે આનો જવાબ તંત્ર દ્વારા મળે. આજની જવાબ તો જોશેમાં જ. વિશેષ ચર્ચામાં બસ આટલું જ. આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.